તો અત્યારે મિત્રો હવે આપણે પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજશું. તો આટલું તેમાં એક ત્રિપાર્શ્વીય એટલે કે ત્રિકોણાકાર પ્રિઝમ દર્શાવ્યો છે, એબીસી નામ આપીશું. એની એબી સપાટી પર અહીંયા ક્યુ બિંદુએ પ્રકાશનું કિરણ પી ક્યુ આપાત થઈ રહ્યું છે, એટલે આઈ છે તે આપાત કોણ છે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળે છે. એટલે જો પ્રિઝમ ન હોત તો આ દિશામાં જાત, એટલે એનું પ્રથમ વિચલન થયું ડેલ્ટા વન જેટલું, અને લંબ સાથેનો ખૂણો એટલે વક્રીભૂત કોણ આર વન થશે. હવે ક્યુ થી આર પર પહોંચે છે, ફરી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવાની જરૂરિયાત ઊભી થશે, એટલે લંબથી દૂર તરફ જશે. તો અહીંયા એનું વિચલન થાય છે ડેલ્ટા ટુ. અહીંયા આપાત કોણ આર ટુ છે અને વક્રીભૂત કોણ ઈ જે બહાર નીકળી જાય એટલે નિર્ગમન કોણ પણ કહેવાશે. એટલે આઈ આપાત કોણ, ઈ નિર્ગમન કોણ, ડેલ્ટા વન પહેલો વિચલન, ડેલ્ટા ટુ બીજો વિચલન છે, આ વક્રીભૂત કોણ થશે. એ જ રીતે આ પણ વક્રીભૂત કોણ અથવા એને બીજો આપાત કોણ ગણી શકીએ છીએ. હવે તારા પરથી આપણે અલગ અગત્યના સૂત્ર તારવાના છે. તો સૌ પ્રથમ આપણે એક ચતુષ્કોણ ધ્યાનમાં લઈએ, એ ક્યુ એન આર. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 હોય, એમાંથી ક્યુ પાસેનો આ જે ખૂણો છે કે આર પાસેનો આ જે ખૂણો છે તો લંબ દોરેલા છે. એટલે ક્યુ અને આર પાસેના ખૂણા કાટ ખૂણા છે. એટલે 90 90 180 નીકળી ગયા, આ બે 90 90 ના છે, તો આ બે નો સરવાળો 180 રહ્યો. આને પ્રિઝમ કોણ પણ કહેવાય. એ ખાલી એ પણ લખીશું પણ બીજો છે ખૂણાની કોઈ સંજ્ઞા નથી આપી, એટલે આખું નામ લખીએ ક્યુ એન્ડ આર. એ બે નો સરવાળો 180 થાય સમીકરણ એક. હવે ત્રિકોણ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ ક્યુ એન આર, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આર વન આર ટુ ના જે ખૂણો છે તે 180. સમીકરણ બે એક અને બે સરખાવી દો, 180 ક્યુ એન આર, તો એ બરાબર આર વન પ્લસ આર ટુ થાય. સમીકરણ ત્રણ આપણા માટે મહત્વનું રહેશે, એ બરાબર આર વન પ્લસ આર ટુ. હવે અહીંયા એક ત્રિકોણ છે એમ ક્યુ આર, એમાં ડેલ્ટા એટલે બહિષ્કોણ છે, ડેલ્ટા અને ડેલ્ટા ટુ અંતર સમૂહ છે. પહેલું વિચલન બીજું વિચલન એટલે કુલ વિચલન ડેલ્ટા થાય છે. હકીકતમાં આપાત કિરણને આગળ લંબાવો અને નિર્ગમન કિરણને પાછળ લંબાવો તો બંનેની દિશા વચ્ચેનો ખૂણો કુલ વિચલન ડેલ્ટા દર્શાવે છે, એટલે કે ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ બરાબર ડેલ્ટા છે. હવે ડેલ્ટા વન કઈ રીતે મળે, તો જો આ રીતની બે રેખાઓ છેદતી હોય તો બંને બાજુના લઘુકોણ અને ગુરુકોણ સરખા હોય, આ બે લઘુકોણ છે એને આપણે અભિકોણની જોડ કહીએ. તો અહીંયા આઈ છે, જ્યારે અહીંયા આખો કેટલો છે ડેલ્ટા વન પ્લસ આર વન છે, આઈ બરાબર ડેલ્ટા વન પ્લસ આર વન છે. તો ડેલ્ટા વન કેટલો કહેવાય, આઈ માઇનસ આર વન કહેવાય. એ જ રીતે આ બાજુ વિચારો તો ઈ બરાબર ડેલ્ટા ટુ પ્લસ આર ટુ છે, તો ડેલ્ટા ટુ કેટલો કહેવાય, તો કે ઈ માઇનસ આર ટુ કહેવાય. માઇનસ આર વન માઇનસ આર ટુ સામે જાય તો પ્લસ થઈ જાય, અહીંયા આઈ પ્લસ ઈ, અને આર વન પ્લસ આર ટુ એ છે સામે ગયા પ્લસ થઈ જાય, એટલે આ પ્રિઝમ સમીકરણ કહેવાય. સૌથી મહત્વનું સમીકરણ પ્રિઝમ માટે આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા, સમીકરણ ચાર. પ્રિઝમ સમીકરણ એટલા માટે કહેવાય કે આપેલ પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ માટે આપેલ ખૂણે કિરણ આપાત થાય તો એનું કેટલું વિચલન થશે અને કેટલા ખૂણે નિર્ગમન પામે બધી માહિતી મળી જાય છે, એટલે આ પ્રિઝમ સમીકરણ તરીકે ઓળખાય છે. હવે ક્યુ અને આર બિંદુએ માધ્યમ બદલાય સ્નેલનો નિયમ લગાડીએ, ઘટ માધ્યમ વાપરી પણ એન ટુ લઈ લો, બંને બાજુના પાતળા એન વન લઈ લો. ક્યુ બિંદુએ આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર વન, આપાત કોણ છે, વક્રીભૂત કોણ છે. હવે અહીંથી આમ સ્નેલનો નિયમ લગાડો, કે અહીંથી આમ લગાડો, જે માધ્યમ હોય એનો ખૂણો હોવાનો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અહીંથી લગાડીએ તો એન વન સાઇન ઈ બરાબર એન ટુ સાઇન આર ટુ થશે. આ સમીકરણને પાંચ કહી દેવાની જરૂર નથી, એને એમ નંબર કે બે સરખા જેવા જ છે. હવે આલેખ દોરવામાં આવ્યો કે આજે પ્રકાશ આપાત થાય છે ને, જુદા જુદા ખૂણે પ્રકાશ આપાત કરવામાં આવ્યો અને દરેક વખતે વિચલન કોણ અને નિર્ગમન કોણ માપવામાં આવ્યા. મેઇન તો વિચલન કોણ, તો વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ નો આલેખ દોરવા મળ્યો. તો આલેખ એક ધારો ન હોય તો આ રીતે વળી ગયો આલેખ. એનો મતલબ કે આપાત કોણની કિંમત એકદમ ઓછી હોય ત્યારે વધારે વિચલન થાય છે, આપાત કોણ વધારતા જાય એટલે વિચલન ઘટતું જાય છે, અને કોઈક આપાત કોણે વિચલન લઘુત્તમ થાય છે ફરી આપાત કોણ વધારો તો વિચલન વધવા મળે છે. હકીકતમાં જોવા જઈએ તો પ્રકાશની પ્રતિવર્તિતા એક ગુણધર્મ છે. જો અહીંયા પ્રકાશ ઉદગમ છે તો અહીંથી અહીંયા પહોંચે છે, વિચલન ડેલ્ટા મળે છે. ધારો કે 30 ના ખૂણે પ્રકાશ આપાત કરવાનું વિચલન 10 અંશ મળે છે, તો અહીંયા હું પ્રકાશ ઉદગમ લો તો આ રીતે પ્રકાશને પસાર કરું તો પણ વિચલન આટલું જ આવવાનું છે. એનો મતલબ
કે આપાત કોણને નિર્ગમન કોણ બે એવી કિંમત છે જે વિચલન એક સરખું મળે છે. એટલે આલેખમાં જો તમે જોઈ શકો છો કે વિચલન કોણની એક જ કિંમત માટે આપાત કોણની બે કિંમત મળે છે. એટલે એક આઈ હશે ત્યારે બીજો ઈ હશે, આ આઈ હોય ત્યારે આ ઈ હોય. બે અલગ અલગ આપાત કોણ માટે વિચલન એક સરખું, એટલે કે બે અલગ અલગ નિર્ગમન કોણ માટે વિચલન એક સરખું છે. તો અહીંયા શું થાય છે, અહીંયા બે સરખા થઈ ગયા, આ ખૂણો અને આ ખૂણો સરખા થાય ત્યારે વિચલન લઘુત્તમ થાય છે. બધું તમારે ડિટેલમાં ન ઉતરવું હોય તો ટૂંકમાં યાદ રાખવાનું કે જ્યારે આ બંને ખૂણા સરખા હોય ને ત્યારે વિચલન લઘુત્તમ થાય, જે આ લેખ પરથી જણાય છે. બરાબર, તો જ્યારે હવે નવી માહિતી કે i બરાબર e થાય ત્યારે વિચલન લઘુત્તમ થાય છે. લઘુત્તમ વિચલન કોણને ડેલ્ટા એમ અથવા તો dm કહેવામાં આવશે, મિનિમમ ડેવિએશન. હવે તમે i બરાબર e આ સૂત્રમાં મૂકો તો આ બેમાં આઈ ની ચલો અહીંયા આઈ મૂકી દો તો આ બે સરખા, તો આ બે સરખા થાય. n2 2d એ sin r1 બરાબર sin r2 એટલે કે r1 બરાબર r2 થાય. તો કેટલી વસ્તુ કેટલા સંજોગો ભેગા થાય છે, i બરાબર e હોય ત્યારે વિચલન લઘુત્તમ થાય છે, r1 બરાબર r2 થાય છે. વળી r1 ને r2 નો સરવાળો તો a છે, તો બે સરખા થઈ ગયા. તેનો મતલબ કે r વત્તા r બરાબર a, તો r બરાબર a બાય 2 થશે. બરાબર, સમીકરણ 3 પરથી જોઈ શકાય છે. હવે સમીકરણ 4 માં આપણે આ કિંમત મૂકીશું અહીંયા i plus e ના સ્થાને i ને ડેલ્ટા ના સ્થાને ડેલ્ટા m, તો 2i બરાબર a plus ડેલ્ટા m, i બરાબર a plus ડેલ્ટા m ભાગ્યા 2 થશે. હવે સમીકરણ 5 આના જે નંબર આપ્યો ને એમાં કિંમત મૂકી દઈએ. n1 sin i ની કિંમત આ જે છે તે અહીંયા લખવામાં આવી, n2 sin r1 ની કિંમત આ a બાય 2 લખવામાં આવી. sin a બાય 2 છેદમાં ગઈ, n1 સામે છેદમાં ગયો. n2 બાય n1 એટલે માધ્યમ 1 ની સાપેક્ષ 2 નો વક્રીમાના, તો sin a plus delta m by 2 છેદમાં sin a by 2 થઈ ગયું. આ પણ એક મહત્વનું સૂત્ર છે, યાદ રાખવાનું. હવે જો નાનો પ્રિઝમ કોણ હોય તો કે એકદમ આવો પ્રિઝમ હોય તો પ્રિઝમ કોણ એ ખૂબ નાનો હોય, ભલે આ બે ખૂણા મોટા હોય, કારણ કે આપણા માટે આ જ પ્રિઝમ કોણ છે. પાતળો પ્રિઝમ હોય, નાનો પ્રિઝમ કોણ હોય તો વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ પણ નાનો મળે છે. ડેલ્ટા ખૂણો નાનો હોય ને રેડિયન હોય ત્યારે sin થીટા બરાબર થીટા થાય, તો sin થીટા ના બદલે થીટા લખી શકાય. તો આ જ સૂત્ર છે, એમાં sin ને બદલે ખાલી થીટા રાખો, sin નથી એમ માની લો. તો શું આવશે, a plus dm by 2 ને a by 2 તો છેદના 2 તો ઉડી ગયા, એ આ બાજુ ગુણાઈ ગયો, આ જે છે સામેની સાઈડ ગયો માઇનસ ગયો. તો ડેલ્ટા m અથવા dm બરાબર a n21 માઇનસ 1 થશે. આ લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર દર્શાવે છે, ફક્ત પાતળા પ્રિઝમ નાના પ્રિઝમ કોણ માટે જ છે એમ જોઈ શકાય છે. બરાબર, અને બીજી એક વસ્તુ, જો સમબાજુ પ્રિઝમ હોય ને, ત્રણે ત્રણ ખૂણા સરખા હોય તો જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થાય ને ત્યારે આ કિરણ છે ને પાયા બીસી ને સમાંતર ચાલે. ત્યારે સમબાજુ પ્રિઝમ હોય, જો ત્રણે ત્રણ ખૂણા સાઈઠ 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 ના હોય અને આઈ બરાબર ઈ થાય ત્યારે આ કિરણ પાયાને સમાંતર ચાલતું હોય છે. હવે ફરી એક વખત આ જોઈએ, પ્રિઝમ વડે વપરી પણ આકૃતિમાં એક ત્રિપાર્શ્વીય ત્રિપરિમાણીય ત્રિકોણ આકારનો પ્રિઝમ દર્શાવ્યો છે. એ પ્રિઝમ કોણ છે, PQ આપાત કિરણ છે, આ આપાત કોણ, અહીંયા એનો વક્રીભવન થાય છે લંબ તરફ પાતળામાંથી ઘટમાં જાય, ઘટમાંથી પાતળામાં ફરી લંબથી દૂર તરફ નિર્ગમન કિરણ છે. નિર્ગમન કિરણને પાછળ લંબાવો, આપાત કિરણને આગળ લંબાવો, તો ટોટલ વિચલન ડેલ્ટા જાણી શકાય છે. ચતુષ્કોણ AQNR ચારે ખૂણાનો માપનો સરવાળો 360, એમાં 2 90 90 છે એટલે બાકીના બે નો સરવાળો 180. આ ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે, તો સરખામણી કરો તો a એટલે r1 plus r2 થાય, delta 1 plus delta 2 બરાબર delta થાય છે, અને delta 1 એટલે i minus r1 થાય અભિકોણની જોડ પરથી, delta 2 એટલે e minus r2 થશે કારણ કે e બરાબર આ 2 નો સરવાળો થાય. minus r1 minus r2 સામે ગયા plus થી અને 2 નો સરવાળો a થયો, પ્રિઝમ સમીકરણ છે. q પાસે સ્નેલનો નિયમ લગાડો તો n1 sin i બરાબર n2 sin r1, r પાસે લગાડો તો n1 sin e બરાબર n2 sin r2 થશે. વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરવામાં આવ્યો, તો આલેખ એક સરખો નથી ચાલતો, અહીંથી વળી જાય છે. એટલે આપાત કોણની બબ્બે કિંમત માટે એક સરખો વિચલન મળે છે, એ દર્શાવે છે કે આપાત કોણ હશે, બીજો નિર્ગમન કોણ હશે. કારણ કે i અને e ની અદલા બદલી કરવામાં આવે તો વિચલન બદલાતું નથી, પણ ક્યારેક i અને e સરખા થઈ ગયા તો ત્યારે વિચલન લઘુત્તમ હોય છે. તો i બરાબર e ત્યારે ડેલ્ટા બરાબર dm, તો ત્યારે સાથે r1 બરાબર r2 પણ થાય, અને r લઈ લો a by 2. હવે આ જે કિંમત છે આપણે આ સમીકરણમાં લખીએ તો i એટલે a plus delta m કે dm by 2,
समीकरण पांच में किंमत मूकी दी आई ना स्थान आर वन एट बाय टू साइन वाले एक बाजू भेगा कर एन टू बाय एन वन एट एन टू वन कहवा तो आपने एक महत्व सूत्र हे फक्त पातळो प्रिज्म हो प्रिज्म को डीएम ना थीटा नानो हो तो साइन थीटा बराबर थीटा कहवा साइन लखवा जरूर नहीं तो टू टू उड़ी गया ए बाजू गुणाकार में आवशे बीजो तो ए प्लस डीएम बाकी रही एमांथी ए बाजू है तो बात थी गयो तो डीएम बराबर ए एन टू वन माइनस वन थशे આ વ્યાપક સૂત્ર નથી ફક્ત પાતળા પ્રિઝમ માટે છે નાના પ્રિઝમ કોણ માટે હવે ચેપ્ટરની અંદર સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે જો સૂર્યપ્રકાશ છે શૂન્ય અવકાશ કે હવાની અંદર ગતિ કરે છે ત્યારે બધા જ રંગો છે આપણા જે સાત રંગો છે એનું વિચલન એક સરખું થાય છે બધાનો વક્રી બના એક સરખું આવે છે બરાબર એટલે કોઈ ફરક પડતો નથી બધા રંગો એક સાથે આપણી પાસે પહોંચે છે એટલે શ્વેત પ્રકાશ દેખાય છે પણ એ સૂર્યપ્રકાશ જ્યારે કાચમાંથી પસાર થાય એમાં એક ક્રાઉન કાચ છે ફિલ્ડ કાચ છે વગેરે ઘણા જુદા જુદા હોય છે કાચમાંથી પસાર થાય ત્યારે દરેક માટે શું થશે તમે જોઈ શકો છો કે વક્રી વળાંક દરેકનો જુદો જુદો આવશે ચોપડીમાં કોષ્ટક આપેલું છે એનું મૂલ્ય એટલે વિચલન જુદું જુદું થાય છે વક્રી વળાંક કેમ જુદો જુદો આવે તો કે તરંગ લંબાઈ જુદી જુદી આવે છે અગર આપણે આવું સૂત્ર તમે જાણો છો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી વળાંક એટલે શૂન્ય અવકાશમાં વેગ અને માધ્યમમાં વેગનો ગુણોત્તર થાય છે અને v એટલે f લેમ્ડા છે એટલે વક્રી વળાંક છે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ચોપડીમાં ક્યાંય સૂત્ર નથી પણ આ ખાસ યાદ રાખો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી વળાંક એટલે શૂન્ય અવકાશમાં વેગ અને માધ્યમમાં વેગનો ગુણોત્તર થશે બરાબર n1 તો આ v1 n2 તો v2 c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અચળ છે આ જે તે માધ્યમ માટે છે v એટલે f લેમ્ડા આવે છે f તો અચળ હોય એટલે વક્રી વળાંક છે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે જોઈએ તો દ્રશ્ય પ્રકાશ જે છે આપણો એમાં જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી 400 નેનોમીટર છે લાલ રંગની સૌથી વધારે 700 નેનોમીટર છે લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે એટલે એનો વક્રી વળાંક ઓછો છે એટલે એનું વિચલન ઓછું થાય છે બરાબર અને તરંગ લંબાઈ વધારે છે લાલ રંગનો વેગ પણ વધારે છે જાંબલીનો તરંગ લંબાઈ ઓછી છે વેગ ઓછો છે વક્રી વળાંક મોટો છે વિચલન વધારે થાય છે એટલે પ્રિઝમની અંદર તમે શ્વેત પ્રકાશ આપાત કરો છો ત્યારે આ મૂળ દિશા લાલ રંગનું વિચલન સૌથી ઓછું થાય જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે એટલે સાત રંગો છૂટા પડી જાય છે બરાબર જેના પ્રકાશનું વિભાજન આપણે કે જાણી વાલી કિનારા એ રીતે તો આ રીતે રંગો છૂટા પડી જતા હોય છે આ પ્રકાશનું વિભાજન સમજી શકાય આને કારણે વક્રી વળાંક વિચલનને કારણે જ છે હવે કાચનો લેન્સ છે એ પણ ઘણા બધા પ્રિઝમોનો સમૂહ ગણી શકાય તો એમાં પણ આવી ઘટના બનતી હોય છે એટલે શું થાય કે શૂન્ય અવકાશ કહેવાય હોય તો બધા રંગો સાથે જાય એટલે શ્વેત પ્રકાશ પર ટપકું રચાય જ્યારે લેન્સની અંદર લેન્સની મદદથી આવી વસ્તુ જોવામાં આવે છે ત્યારે એક વર્ણ વિપતનની ક્ષતિ ખામી જણાય છે કે એમાં બધા રંગો એક સાથે કેન્દ્રિત નથી થતા બધા રંગો છૂટા પડી જાય છે એટલે જુદા જુદા રંગો અલગ અલગ જણાય છે એટલે શ્વેત વસ્તુનું એક સરખું શ્વેત પ્રકાશિત પ્રતિબિંબ મળવાના બદલે જુદા જુદા રંગો ફેલાયેલા જણાય છે જેને વર્ણ વિપતનની ક્ષતિ પણ કહેવામાં આવે છે જે આપણે ટેલિસ્કોપ માઇક્રોસ્કોપનો અભ્યાસ કરીએ ત્યારે એને યાદ કરીશું તો સૂર્યપ્રકાશને કારણે તો ઘણી બધી કુદરતી ઘટનાઓ જોવા મળે છે ચોમાસાની અંદર મેઘ ધનુષની ઘટના છે પ્રકાશનું પ્રકિરણ છે વાદળો કેમ શ્વેત દેખાય છે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે આકાશ બ્લુ દેખાય છે આ બધી ઘટનાઓ છે એ પ્રકાશના પ્રકિરણને આભારી છે અને મેઘ ધનુષ છે એ પૂર્ણાંતરિક એમાં તો ઘણી બધી ઘટનાઓ આવે છે પૂર્ણાંતરિક પરાવર્તન વિભાજન વક્રી વળાંક આવે છે તો એ બધી કુદરતી ઘટનાઓનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છે આ તો ખાલી એની પ્રસ્તાવના શરૂઆત કરી બે ઘટના આપણે બે પ્રશ્ન જોશું ખાસ એક મેઘધનુષ સાથે ગૌણ મેઘધનુષ પણ આવી જશે એક ટોપિક હવે પછી ત્યારબાદ પ્રકાશનું પ્રકિરણ અને ત્યારબાદ ચેપ્ટરનો બીજો જે ભાગ છે પ્રકાશીય ઉપકરણો શરૂ થશે એમાં સાદુ માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ અલગ અલગ પ્રકારના એટલું રહેશે આટલી થઈ રહ્યા ચેપ્ટરની અંદર બાકી છે પછી સ્વાધ્યાયમાં જોવાનું થશે